હવે આગળ વાત કરીએ તો નીલકંઠ ધામ પોઈચા દ્વારા વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરી વડોદરા મોકલ્યા. ફૂડ પેકેટ વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે. આ સંદર્ભે નર્મદા જિલ્લા કલેક્ટર એસકે મોદીની રાહબરીમાં નાયબ કલેક્ટર પ્રોટોકોલ અને ઇન્ચાર્જ પુરવઠા અધિકારી એનએફ વસાવાના સંકલન અને સહકારથી પૂરગ્રસ્તોને ફૂડ પેકેટ પહોંચાડવાના કોલને સહજ રીતે સ્વીકારી આ કામગીરીની વિના વિલંબે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. નીલકંઠ ધામ પોઈચાના સ્વામી કૈવલ્ય સ્વરૂપદાસજીના માર્ગદર્શન અને ધર્મ સંભવદાસ સ્વામીની નિગરાનીમાં સંસ્થાના 50 જેટલા સેવકો આ ફૂડ પેકેટ તૈયાર કરવા અને તેને વડોદરા સુધી પહોંચાડવાની માનવ સેવાના કાર્યમાં લાગ્યા છે. માત્ર એટલું જ નહીં, આ સેવા કાર્યમાં છાત્રો પણ સ્વયંભૂ જોડાઈને શ્રમદાન થકી માનવ સેવાના કાર્યમાં મદદરૂપ બની માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. નર્મદા જિલ્લામાં ભક્તિધામ અને પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલું નીલકંઠ ધામ જિલ્લામાં કે જિલ્લા બહાર કોઈ પણ પ્રકારની આફત આવી પડે ત્યારે નાગરિકોને મદદરૂપ થવા માટે હર હંમેશ આગળ આવે છે. ત્યારે હાલના સંજોગોમાં વડોદરા શહેરમાં ઉદ્ભવેલી ભારે વરસાદની પરિસ્થિતિમાં નીલકંઠ ધામ પોઈચા દ્વારા રોજિંદા 2500 જેટલા ફૂડ પેકેટ વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઊભા કરાયેલા રાહત સેવા કેન્દ્ર ખાતે નીલકંઠ ધામ પોઈચા દ્વારા પહોંચતા કરવામાં આવી છે. નીલકંઠ ધામ પોઈચાના સાધુ શ્રીજી ચરણદાસજીએ જણાવ્યું કે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન વર્ષોથી સમાજ સેવાનું કાર્ય કરી રહ્યું છે. જ્યારે પણ આપત્તિનો સમય આવે ત્યારે સંસ્થા સૌથી પહેલાં મદદે પહોંચી જાય છે. ત્યારે વડોદરામાં થયેલી અતિવૃષ્ટિના માહોલથી ઘણા વિસ્તારો ડૂબ્યા છે, જેથી નીલકંઠ ધામ દ્વારા અહીંયા જ ફૂડ પેકેટ બનાવી અને સરકારની વિવિધ સમિતિઓ સાથે મળીને જરૂરિયાતમંદોને પહોંચતા કરવા માટેના પ્રયાસો કર્યા છે. નીલકંઠ ધામ પોઈચા કેવળ ધાર્મિક નહીં પણ સમાજ સેવા હોય કે શિક્ષણની સેવા તમામ ક્ષેત્રે અગ્રેસર રહે છે. આ સેવા કાર્ય જ્યાં સુધી વહીવટીતંત્રની જરૂર હશે ત્યાં સુધી ચાલુ જ રહેશે તેવી ખાતરી આપી હતી. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન વર્ષોથી સમાજ સેવાનું કાર્ય કરી રહ્યું છે અને જ્યારે પણ આપત્તિના સમયો હોય તો સંસ્થા મૂંગે મોઢે સૌથી પહેલાં સેવામાં પહોંચી જાય છે. ભૂકંપ વગેરેમાં પણ સૌથી પહેલાં પહોંચેલી સંસ્થા આજે નીલકંઠ ધામ દ્વારા વડોદરામાં અતિવૃષ્ટિના માહોલથી ઘણા વિસ્તારો ડૂબ્યા છે તો સરકારની સમિતિઓ સાથે મળી અને અહીંયા જ નીલકંઠ ધામમાં જ ફૂડ પેકેટ બનાવી અને જરૂરિયાતમંદોને પહોંચતા કરવા માટે અમારો પ્રયાસ છે અને આ સંસ્થા સેવામાં હંમેશા અગ્રેસર રહી છે. નીલકંઠ ધામ પોઈચા કેવળ ધાર્મિક નહીં પણ સમાજ સેવા હોય કે શિક્ષણની સેવા હોય એમાં અગ્રેસર રહ્યું છે. અહીંયા આદિવાસી બાળકોને નિઃશુલ્ક ભણાવવામાં આવે છે. સંસ્કૃત પાઠશાળાનો પ્રારંભ થયો છે એમાં પણ નિઃશુલ્ક બાળકોને વિદ્યાભ્યાસ કરાવવામાં આવે છે. તો આ સેવાની સાભાર. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.